નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોર્સમાં બીએ વિષય એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે વિડિયો ભણવાના છે ભાગ 8 છે, 8મો ભાગ છે, જેની અંદર જો આગળના વિડિયો ન જોયા હોય તો 7 વિડિયો જોજો, કારણ કે આજે કદાચ પાઠ પૂરો થઈ જાય એવું લાગે છે. એટલે ધોરણ 12 કોમર્સ બીએ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન કહેવામાં આવે છે, જેનું નામ વિષયનું નામ છે. એમાં પેજ નંબર છે 10 ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ. સંચાલન ના કાર્ય વિસ્તાર, એટલે સંચાલન ના કાર્ય વિસ્તાર મુખ્ય 4 ભાગમાં વહેંચાયેલા છે. સંચાલન ના કાર્ય વિસ્તાર 4 ભાગમાં વહેંચાયેલા છે. સંચાલન નો વિસ્તાર છે ને 4 ભાગમાં વહેંચાયેલો છે. માર્કેટિંગ બજાર સંચાલન, માનવ બજાર સંચાલન, સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન, એમ 4 ભાગમાં સંચાલનના કાર્ય સમાયેલા છે. તો આજે આપણે એ જોવાના છે. તમને પરીક્ષામાં પૂછે કે સંચાલનના કાર્ય વિસ્તાર કેટલા, જવાબ લખવાનો 4, 1 માર્કમાં પૂછે. સંચાલનના કાર્ય વિસ્તાર કયા કયા છે તો 2 માર્કમાં પૂછે. તો સંચાલનના કાર્ય વિસ્તાર 4 છે, જેમાં પહેલું માર્કેટિંગ બજાર સંચાલન, બીજું માનવ સંચાલન, માનવ સંસાધન સંચાલન, ત્રીજું નાણાકીય સંચાલન અને ચોથું બજાર ઉત્પાદન સંચાલન. એટલે કે આ 4 ની અંદર સંચાલન છે જે એ સમાયેલું છે. વાત કરીએ કોઈ પણ ધંધાનું સંચાલન માટે કેટલાક મહત્વના કાર્ય કરવા પડે, અને મહત્વના કાર્ય એટલે 4 કાર્ય. કોઈ પણ ધંધો હોય એમ 4 ભાગમાં એનું સંચાલન વેચી શકાય. એના 4 કાર્યોની આજે આપણે ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલા વાત કરીએ માર્કેટિંગ બજાર સંચાલન. આની વાત કરીએ માર્કેટિંગ બજાર સંચાલન. કોની વાત કરીએ? માર્કેટિંગ બજાર સંચાલન. તો પહેલા આપણને પ્રશ્ન એ આવે કે ભાઈ કઈ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું, એ કેમ ખબર પડે? તો એમાં બજારમાં જવું પડે. બજારમાં કેની માંગ છે, જેની માંગ વધારે હોય એનું ઉત્પાદન વધારે કરવું. માર્કેટિંગ બજારની અંદર પહેલા તો કેટલું ઉત્પાદન કરવું, ઉત્પાદક એ કેમ ખબર પડે? તો સંચાલક તરીકે તમારે વિચારવાનું હોય કે બજારમાં જાઓ, બજારમાં જે વસ્તુની ચીજ વસ્તુની માંગ વધારે છે એનું ઉત્પાદન કરો. એટલે ખબર પડી કે આટલું ઉત્પાદન કરવું પડશે. પણ બજારમાંથી માંગને આધારે ઉત્પાદન નક્કી થાય, તો ઉત્પાદન કરવા માટે નાણાંની જરૂર પડે, તો એ નાણાકીય સંચાલન માહિતી માહિતી તમને મળે કે કંપની પાસે, ધંધા પાસે કેટલું નાણું છે ઉત્પાદન કરવા માટે. તો આ માર્કેટિંગ બજારનું સંચાલન આવી રીતે થાય છે. સમજાણ કેવી રીતે? તો કે પહેલા તો ઉત્પાદન કેટલું છે, ઉત્પાદન કરવા માટે માંગ કેવી છે, તો માંગ બજારમાંથી ખબર પડે. માંગને આધારે કાચો માલ લેવો પડે, કાચા માલ લેવા માટે પણ નાણાંની જરૂર પડે, એ નાણાં સંચાલનમાં સમાવેશ થાય છે. આવું માર્કેટિંગ બજાર કહેવા માંગે છે. માર્કેટિંગ બજારમાં બહુ મોટો અર્થ છે માલ કે સેવાને. માલ કે સેવાને ઉત્પાદકો પાસેથી ગ્રાહકો સુધી અને વપરાશ માટે પહોંચાડવાની સુવિધા એટલે માર્કેટિંગ. ઉત્પાદકોએ માલ કે સેવા બનાવી, ચીજ વસ્તુઓ બનાવી, દાખલા તરીકે તમે મોબાઈલ કે લેપટોપ જોવો તો એક ઓકે બનાવેલું છે, એ એને બનાવ્યું, ત્યાંથી લઈને તમારા સુધી પહોંચે ત્યાં સુધીનું સંચાલન એટલે બજાર, માર્કેટિંગ સંચાલન. ખ્યાલ આવ્યો? હવે એની અંદર શું હોય? તો કે નાણાંની જરૂર તો પડશે, બજાર સંશોધન કરવું પડે, વિતરણ વ્યવસ્થા એટલે કે કેવી રીતે વેચાણ થશે, વેચાણ વૃદ્ધિ, વેચાણ કેવી રીતે વધશે, માલનો સંગ્રહ કરવો પડે, વીમો લેવો પડે, આ બધાનો સમાવેશ માર્કેટિંગ સંચાલનમાં થાય છે. બજાર સંચાલન એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા ગ્રાહકોની જરૂરિયાતો નક્કી થાય. બજારનું સંચાલન કરો એટલે તમને ખબર પડે કે ગ્રાહકને કઈ વસ્તુ જોઈએ છે. બજાર સંચાલન ઉપરથી ગ્રાહકને કઈ વસ્તુ જોઈએ એ ખબર પડે. પછી એને આધારે ઉત્પાદન નક્કી થાય કે આટલું ઉત્પાદન કરવું છે. ઉત્પાદનને ઉત્પાદન જેટલું કરવું એટલા નાણાં કાચો માલ ખરીદવા માટે, વિતરણ વ્યવસ્થા સુધી પહોંચાડવા માટે, સાથ આપવા માટે નાણાંની જરૂર પડે, એ નાણાંની જરૂર આપણને નાણાં સંચાલનમાંથી ખબર પડે છે. બરોબર છે? હવે કાર્ય પેદાશ. કાર્ય પેદાશ એટલે શું? તો કે ભાઈ પેદાશ કે પેદાશ મિશ્રણ, નવી પેદાશનો ઉત્પાદન
ઉત્પાદન કરવું કે જૂની પેદાશોનો વિકાસ કરવો ઘણા એમ કરે નવી ચીજ વસ્તુ બનાવે દાખલા તરીકે પહેલાના સમયમાં પાવડર ન હતો તો એ પાવડર છે ને લોકો શું કરતા કપડાં પલાળવા માટે પાવડરની નાની નાની કટકીઓ આવે ને એને પાણીમાં ઘોળી પાણીમાં ભેળવી દે પછી એને પાણી પલાળતા તો ત્યારે બજારમાં એક લાઈટ થઈ કે આ તો ઉત્પાદન કરવા જેવું છે પાવડર તો ઘણા લોકો શું કરે પાવડરમાંના પેકિંગમાં ફેરફાર કરે રંગ રૂપ આકાર કલર ગુણવત્તામાં ફેરફાર કરી અને એને પેદાશ મિશ્રણ કહેવાય રંગ રૂપ આકાર કલર બધું બદલાવે એને પેદાશ મિશ્રણ કહેવાય અહીંયા એમ કીધું છે પેદાશ પેદાશ એટલે શું તો કે નવી વસ્તુનું ઉત્પાદન કરવું કે પછી પેદાશ મિશ્રણ એટલે શું તો કે પેદાશ મિશ્રણ એટલે કે જૂની ચીજ વસ્તુઓમાં ફેરફાર કરી અને બજારમાં મૂકવું એને પેદાશ મિશ્રણ નામ આપવામાં આવ્યું છે બરોબર કિંમત વર્તમાન ગ્રાહકો યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વાજબી કિંમતે મેળવે તેવી અપેક્ષા રાખે છે અહીંયા કિંમત કેવી રીતે નક્કી કરી તો કે જે તમારી ચીજ વસ્તુ વાપરે છે એને યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ જોઈએ છે અને ઓછી કિંમતે ખરીદવા કોણ તેઓ વાજબી ભાવે અને વાજબી કિંમતે ખરીદવાનો આગ્રહ રાખે છે તેથી પેદાશની કિંમત એટલે કે વસ્તુની કિંમત જ્યારે તમે નક્કી કરો ત્યારે ખૂબ કાળજી લેવી પડે વસ્તુની કિંમત વેચાણ કિંમત નક્કી કરો ત્યારે બહુ કાળજી લેવી પડે કિંમત અંગે વેચાણ નીતિ એટલે વેચાણ કયા ભાવે કરશો શાખ નીતિ એટલે કેટલા મહિનાની શાખ આપશો વટાવ નીતિ જથ્થાબંધ કે છૂટક વેચાણ મધ્યસ્થીઓનું કમિશન વચ્ચે જે લોકો છે બધાનું કમિશન એ વેચાણમાં ઘડે ત્યારે વેચાણ કિંમત નક્કી થાય પહેલા તો ઉત્પાદકનો નફો ઘડે ઉત્પાદકનો નફો ઘડે પછી તો કે જે જથ્થાબંધ વેપારી હોય એનું કમિશન એમાં લાગે જથ્થાબંધ વેપારીનું કમિશન લાગે પછી છૂટક વેપારીનું કમિશન લાગે આ બધું ભેગું કરીને વેચાણ કિંમત નક્કી થાય છે પણ છતાં તે વ્યાજબી કિંમત હોવી જોઈએ વ્યાજબી કિંમત એટલે કેવી કિંમત તો કે ગ્રાહકોને પરવડે એવી કિંમત યોગ્ય ગુણવત્તાવાળી ચીજ વસ્તુ વ્યાજબી કિંમતે મળે એટલે વ્યાજબી કિંમત કહેવામાં આવે છે હવે આવે વિતરણ વ્યવસ્થા વિતરણ અંગેનો નિર્ણય ઘણા લોકો પોતાની દુકાન બનાવે અત્યારે એમઆઈ કંપની છે શાઓમી નામની પોતાની દુકાનો બનાવે એમેઝોન છે એ પોતાની દુકાનો બનાવીને માલ વેચવાનો શરૂઆત કરે છે પછી એમ ન કરવું હોય તો શું કરવું પડે તો કે જથ્થાબંધ વેપારીને કહો તો તમારા ઉત્પાદકને જથ્થાબંધ વેપારી પાસે પહોંચાડો જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી પાસે પહોંચાડો છૂટક વેપારી ગ્રાહકને આપી દે આવી પણ એક વેચાણ વ્યવસ્થા છે બે પ્રકારની વેચાણ વ્યવસ્થા આપણે જોઈએ તો કે ઉત્પાદક પોતે પોતાની દુકાનો ચલાવે પોતાની દુકાન કોની તો કે પોતાની દુકાન પોતાની ચલાવે શાઓમી એમઆઈ આ બધા પોતે પોતાની દુકાનો ચલાવે છે અને બજારમાં ગ્રાહકો સુધી માલ સામાન પહોંચાડે છે અથવા શું કરે તો કે ઉત્પાદકો આ ઉત્પાદકો છે એ જથ્થાબંધ વેપારી રાખે જથ્થાબંધ વેપારી પાસેથી માલ આવશે છૂટક વેપારી પાસે છૂટક વેપારી પાસેથી માલ આવશે ગ્રાહકો પાસે આવી રીતે માલનું વેચાણ થાય છે અને હજી એક ત્રીજી નીતિ છે વેચાણ કરવા માટેની આ વિતરણ વ્યવસ્થા એટલે વેચાણ આની એક ત્રીજી ઓનલાઈન ઓનલાઈન જાહેરાત આપીને આ લોકો વેચાણ કરે છે તો ઓનલાઈન પણ વેચાણ થાય છે આ ત્રીજી વેચાણ નીતિ એક અમલમાં આવી છે બરોબર તો આવી રીતે વેચાણ વ્યવસ્થા કરવી પડે પછી વાહન વ્યવસ્થા ગોઠવવી પડે વાહનોનો પ્રશ્ન આવે ઉત્પાદકોથી લઈ અને ગ્રાહકો સુધી માલસામાન પહોંચે ત્યાં સુધી વાહનોનો પ્રશ્ન આવે એ પણ વિતરણ વ્યવસ્થામાં આવે છે આ બધી બાબતો ધ્યાનમાં રાખે પછી વેચાણ થાય છે અભિવૃદ્ધિ અભિવૃદ્ધિ એટલે વેચાણમાં નોંધપાત્ર વધારો અભિવૃદ્ધિ એટલે શું તો કે વેચાણમાં નોંધપાત્ર વધારો અભિવૃદ્ધિ એટલે શું વેચાણમાં નોંધપાત્ર વધારો એટલે અભિવૃદ્ધિ જેમાં માલની જાહેરાત કરવી પડે વેચાણ વધારવા માટે જાહેરાત કર્યા પછી સેલ્સમેનો રાખવા પડે વ્યક્તિગત વેચાણ એટલે કે ઘરે ઘરે સેલ્સમેનો આવી બાઈકો પકડાવી અને માલ સામાન સેલ કરે એમાં પણ વેચાણનો વધારો થાય છે વેચાણ વૃદ્ધિ માટે ગ્રાહકો અને વેપારીઓને આકર્ષવા માટે કોઈ સ્કીમ આપે એવી સ્કીમોનો લાભ લઈને પણ વેચાણ વધારી શકાય છે આ બધું વેચાણ વૃદ્ધિની અંદર સમાવેશ થાય છે હવે આપણે બીજો ટોપિક જે ભણવાના છે માનવ સંસાધન સંચાલન કયું માનવ સંસાધન સંચાલન
પણ એક પ્રકારની મિલકત છે એટલે માનવ સંસાધન સંચાલન ઉપર આજે ભાર મૂકવામાં આવ્યો છે કેવી રીતે માનવ સંસાધન સંચાલન કરવું તો કે માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ એનું જ્ઞાન આવડત કલા કૌશલ્ય બુદ્ધિ ગમો અણગમો વ્યક્તિગત વિકાસ જરૂરી બાબતોને ધ્યાનમાં લઈને અને એનો વિકાસ કરવો ધંધાનો ઉદ્દેશ એક જ છે કે કર્મચારીને તમે તાલીમ આપો તો ઉત્પાદન વધે છે અને કર્મચારી તમને છોડીને નથી જતો આવો એક અભિગમ આજની તારીખે સ્વીકારવામાં આવે છે માનવ સંસાધન સંચાલન કહેવામાં આવે છે અને આવું કરવામાં આવે તો ધંધાનું ઉત્પાદન વધે એટલે કહેવાય માંગે છે માનવ સંસાધન સંચાલનમાં જમીન મકાન યંત્ર બધી મિલકતો ગણાતી અત્યાર સુધી હવે માનવીને એમાં કામ કરતો કર્મચારી પણ એની મિલકત છે એમ સમજીને એનું જતન કરવામાં આવે છે જેનો અર્થ થાય છે માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું જ્ઞાન આવડત કલા કૌશલ્યનો જોઈ ગણો અણગમો જોઈને વ્યક્તિગત વિકાસ થાય એની જરૂરિયાતો સંતોષાય આ બધી બાબતોને ધ્યાનમાં લઈને કંપનીના ઉદ્દેશો સાથે એને ભેળવી દેવામાં આવે અને એની પાસે કામ લેવામાં આવે તો ઉત્પાદન વધે છે એવું કહેવામાં આવે છે આની લાક્ષણિકતાઓ માનવ સંસાધનની લાક્ષણિકતાઓ તો કે માનવી જ્યારે તમારી નોકરી કરવા આવે ત્યારે એની પાસે જ્ઞાન આવડત કલા કૌશલ્ય ન હોય તો તમારે રાખવું જોઈએ એની ભરતી કરો પછી એની તાલીમ આપો એને બઢતી દોરવણી આ બધું માનવ સંસાધન વિકાસ છે એની પહેલી લાક્ષણિકતા છે જો કર્મચારી પાસે તમારા ધંધાકીય એકમનું જ્ઞાન ન હોય તો તમારે એને તમારા ધંધાકીય એકમનું જ્ઞાન આપવું જોઈએ ત્યારબાદ માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને ધંધાના ધ્યેય સાથે જોડી એનું પોતાનું ધ્યેય હોય પોતાનું સપનું હોય મારે મસ્ત મકાન એક કાર તો એને કયો કે ભાઈ તને કારે આપશું ને મસ્ત મકાને આપશું જો અમારા કંપનીનો આ ટાર્ગેટ પૂરો થાય તો એ ટાર્ગેટ પૂરો કરવા માટે લાગી જાય છે એને કહેવાય છે વ્યક્તિગત ધ્યેયને ધંધાના ધ્યેય સાથે જોડવું એ બીજી લાક્ષણિકતા છે વ્યક્તિગત ધ્યેયને ધંધાના ધ્યેય સાથે જોડવું એ બીજી લાક્ષણિકતા છે કર્મચારીને યોગ્ય તાલીમ આપીને એનો વિકાસ થાય એવા કાર્યક્રમો કર્મચારીને એક તો યોગ્ય તાલીમ આપો ત્યારબાદ એનો વિકાસ થાય એવા કાર્યક્રમો યોજો એની ત્રીજી લાક્ષણિકતા છે કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરો જો એ સારું કામ કરે તો નિશ્ચિત કામના બદલામાં વળતર આપો અથવા તો વધારાનું કામ કરે તો ઓવરટાઈમનો પણ એને મહેનતાનું ચૂકવો એ એની લાક્ષણિકતા છે યોગ્ય સંચાલનની કર્મચારીઓનો ફેરબદલી દર ઘટે જો તમે કર્મચારીનું સંચાલન કરશો તો તમારા ધંધાને છોડીને કોઈ કર્મચારી બીજા ધંધામાં જશે નહીં બીજા કોઈ ધંધાકીય એકમમાં કામ કરવા જશે નહીં માટે એનું જતન કરવું જરૂરી છે એની પાંચમી લાક્ષણિકતા છે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીને યોગ્ય વાતાવરણ પૂરું પાડવું એને જમવા માટે હોટલની વ્યવસ્થા કરવી કેન્ટીનની વ્યવસ્થા કરવી આવી બધી વ્યવસ્થાઓ કરી દીધું તો તમારો કર્મચારી તમારા ધંધાને છોડીને ન જાય એને કહેવાય માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતાઓ ત્યારબાદ ટૂંકમાં માનવને કેન્દ્રમાં રાખીને કર્મચારીને કેન્દ્રમાં રાખીને નિર્ણય લેવો કર્મચારીના હિતમાં નિર્ણય લેવો એ માનવ સંસાધન સંચાલન મારી દ્રષ્ટિએ કહેવાય છે કર્મચારીઓ હવે આપણે જોઈએ મહત્વ કર્મચારીનું મહત્વ શું છે તો કે કર્મચારીઓની કાર્ય ક્ષમતામાં વધારો થાય જો તમે એની મહત્વ જાણો તો એકમની નફાકારકતા પણ વધે એ કર્મચારીનું મહત્વ છે કર્મચારી ઉપર આધાર રાખે છે એક કર્મચારીની કલાકમાં તમે ખરીદી શકો છો પણ એની આવડત એનું જ્ઞાન તમે ખરીદી શકતા નથી જો એની આવડત અને જ્ઞાનથી કામ કરે તો ઉત્પાદન વધે છે બરોબર એકમની પ્રતિષ્ઠામાં પણ વધારો થાય છે સારો કર્મચારી તમારે ત્યાં કામ કરશે તો એકમની પ્રતિષ્ઠા વધે છે ધંધાકીય એકમનું નામ વધે છે ઉત્પાદિત વસ્તુ કે સેવાની ગુણવત્તા પણ ઊંચી આવે છે તમે જે ચીજ વસ્તુ કે સેવાઓ વાપરો છો એની ગુણવત્તા પણ સુધરે છે અને તે ઊંચી આવે છે માનવ સંસાધન સંચાલનથી કર્મચારીઓમાં જૂથ ભાવના વિકસે છે ભેગું કામ કરવાની ભાવના વિકસે છે એનું મહત્વ છે ઉત્પાદનના સાધનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે ઉત્પાદનના જે સાધનો વસાવ્યા છે એનો વધુ ઉપયોગ થઈ શકે છે માનવ સંસાધન સંચાલન કરવામાં આવે તો કર્મચારીનો ફેરબદલી દર ઘટે છે કર્મચારીને સંતોષ થાય છે આવા ઘણા બધા મહત્વના કારણો છે કે જે આ લાક્ષણિકતાને મહત્વ બે ત્રણ માર્કમાં પૂછાય છે એટલે પેજ નંબર 11 ઉપર તમારે મારી સાથે સાથે જોતા જાય બરોબર હવે આપણે જોઈએ નાણાકીય સંચાલન નાણાકીય સંચાલન એટલે શું તો કે ધંધાકીય એકમમાં નાણું છે ને એ રક્ત સમાન છે જેમ આપણા શરીરમાં
હૃદય થી મગજ અને મગજ થી પગ સુધી જેમ લોહી ફરે છે અને આપણું શરીર ચાલે છે એમ હૃદયકીય એકમમાં પણ જીવન રક્ત છે. નાણું છે ને જીવન રક્ત છે હૃદયનું, અને નાણાકીય સંચાલન એટલે જ એનું નાણાકીય સંચાલન કરવું જરૂરી છે. નાણાકીય સંચાલન કર્યા વગર ધંધામાં સફળતા મળતી નથી. નાણાકીય સંચાલન એટલે નાણા કાર્યનું સંચાલન કરવું, નાણાના કાર્ય ઉપર દેખરેખ રાખવી, નાણા મેળવવા અને નાણાનું રોકાણ કરવું, આ નાણાનો ઉપયોગ કરવો, નાણાની ફાળવણી કરવી, આ બધું કાર્ય એટલે નાણાકીય સંચાલન. નાણાકીય સંચાલન એટલે શું? તો કે નાણાકીય સંચાલન એટલે નાણા કાર્યનું સંચાલન કરવું, નાણા કાર્ય એટલે નાણા મેળવવા અને તેના નાણાને ઉપયોગમાં લેવા, એનું કાર્ય આવકની ફાળવણી કરવી, આ કાર્ય ધ્યેયપૂર્વક અને કાર્યક્ષમ રીતે થાય તો નાણાકીય સંચાલન થયું એમ કહેવાય છે. હવે આપણે જોઈએ એના કાર્ય, નાણાકીય સંચાલનના કાર્ય. નાણાની સંચાલનની જરૂરિયાત નો અંદાજ, અંદાજ પત્ર કાઢે એટલે વર્ષ દરમિયાન 10 વર્ષ દરમિયાન કેટલા નાણાની જરૂર પડશે એ ખબર પડે છે. એટલે પહેલા તો નાણાકીય સંચાલનનો અંદાજ કાઢે, અંદાજ કાઢ્યા પછી એનું પહેલું કાર્ય કરો. અંદાજ કાઢે સંચાલનની દ્રષ્ટિએ નાણાનું આયોજન કરો, નાણા ક્યાં પડાવવા, કેવી રીતે પડાવવા, કેટલા સમયમાં પડાવવા, એ બધું એનું આયોજન કરવું નાણાકીય સંચાલન. અંદાજપત્ર બનાવવું અને આવકની ફાળવણી કરવી, મૂડી માળખાનો વિચાર કરવો એટલે આપણી પાસે મૂડી કેટલી છે, ભવિષ્યમાં કેટલી મેળવી શકાય છે એનો વિચાર કરવો, નાણા મેળવવા માટેની કાર્યવાહી કરવી, મેળવેલા નાણાનો યોગ્ય ઉપયોગ થાય અને એના ઉપર અંકુશ રાખવો, નાણાની નીતિ નક્કી કરવી. નાણા જે મેળવો છો, જે કમાવો છો, એમાં કરવેરા આવે, સરકારનો ટેક્સ આવે, તો એ પણ એનો પણ અંદાજ રાખવો જોઈએ. અસ્થિયામતો એટલે કે નાણાની જે ધંધાની જે મિલકતો છે એમાં કેટલું નાણું રોકાયેલું છે એ પણ ધ્યાન રાખવું, એ નાણાકીય સંચાલનમાં આવે છે. ઉત્પાદક સંચાલન, હવે ઉત્પાદક સંચાલન એટલે શું? તો કે કુદરતમાંથી પ્રાપ્ત થતો કાચો માલ એનો રંગ રૂપ આકાર કલર ચેન્જ કરી અને ગ્રાહકો સુધી પહોંચાડે એને કહેવાય ઉત્પાદક સંચાલન. દાખલા તરીકે ખેતરમાંથી રૂ મળે છે તો રૂમાંથી શું બને? તો કે દોરા. દોરામાંથી શું બને? કાપડ. કાપડને શું કરે? રંગે. રંગે પછી શું કરે? સીલ. એ પહેરવા માટે ઉપયોગમાં આવ્યું. એટલે કુદરતી દ્વારા પ્રાપ્ત થતી ચીજ વસ્તુઓમાંથી વપરાશ યોગ્ય બનાવવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન સંચાલન. કુદરતમાંથી કાચો માલ મળે છે અને આ માનવ પ્રયાસો દ્વારા એને વપરાશ યોગ્ય બનાવે છે. ઉત્પાદન સંચાલન ગ્રાહકોની જરૂરિયાતને સંતોષવાની શક્તિ ધરાવે છે. આ વસ્તુઓ અને સેવાનું સર્જન કરે છે. ઉત્પાદન સંચાલનનો અર્થ હવે આપણે અર્થ જોઈએ. ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન કરવાની, પહેલા તો ઉત્પાદનનું આયોજન કરવું, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, પહેલા તો આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, સાધવાની અને દોરવણી આપવાની પ્રક્રિયા, એના ઉપર અંકુશ રાખવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન સંચાલન. ઉત્પાદન સંચાલનના કાર્ય નીચે મુજબ છે. ઉત્પાદન સંચાલનના કાર્ય, પહેલા ઉત્પાદનનું આયોજન કરવું, શું ઉત્પાદન કરવું, કેવી રીતે ઉત્પાદન કરવું એ, પછી ઉત્પાદન સંશોધન કરવું, ઉત્પાદન પાછળ જે સંશોધન કરવાના છે એ ધંધાકીય એકમ સંશોધન કરશે. બીજું કાર્ય, પહેલા આયોજન કરવું, સંશોધન કરવું, વસ્તુ વિકાસ તેમજ પેદાશ મિશ્રણની પસંદગી કરવી, વસ્તુ મિશ્રણ કેવી રીતે કરવું, પેદાશ મિશ્રણ કેવી રીતે કરવું એનું સંશોધન કરવું, ટેકનોલોજી તેમજ યંત્રની પસંદગી કરવી, એના માટે વિદેશથી યંત્ર મગાવવા પડે તો મગાવવાના, જેથી કરીને ધંધાનો ગ્રોથ થાય, ધંધાના સ્થાનની પસંદગી તેમજ વિન્યાસનો નિર્ણય લેવો, ધંધા કઈ જગ્યાએ કરવો, કેવી રીતે કરવો, કેવા ગ્રાહકો છે બધું નક્કી કરવું, માલ સામગ્રી તેમજ ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતનો અંદાજ કરવો, માલ સામગ્રી કેટલી જોઈએ, ઉત્પાદન કેટલું થાય એનો અંદાજ કાઢવો, ઉત્પાદન ઉપર અંકુશ રાખવું, વધારે ના થઈ જાય, ગુણવત્તા ઉપર અંકુશ રાખવું, ગુણવત્તા બગડે નહીં, ખર્ચ અથવા પડતર અંકુશ તેમજ ઉત્પાદકતાની જાળવણી અને વૃદ્ધિ થાય તે પ્રકારના કાર્ય કરવા, ઉત્પાદનમાં વૈવિધ્ય અને સરળીકરણ, ઉત્પાદન અલગ અલગ રીતે થાય, સરળતાથી થાય એવું આમાં કહેવા માંગે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમારે પેજ નંબર 10 અને 11 ઉપર આખો પાઠ આપ્યો છે, ખાલી વાંચજો, એમાંથી 2-3 માર્કનું પૂછાય છે, ખાસ ધ્યાન રાખજો. આવનારા વિડીયોમાં આપણે નવા પાઠ સાથે